વડોદરાની એમએસ યુનિવર્સિટીની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા બેનર્જીના પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની બહાર આજરોજ જે રીતના પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મમતા બેનર્જીનું પૂતળા દહન કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફે તમામ લોકોની અટકાયત કરી અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં જે ટીએમસીના અધિકારીઓ છે એ દ્વારા સુનિયોજિત રીતે બહેનોને કાર્યાલય પર બોલાવી, નાની બાળાઓથી લઈને મહિલાઓને બોલાવી અને એમના પર દુષ્કર્મ થઈ રહ્યું છે ત્યારે જે રાજ્યનું પ્રતિનિધિત્વ એક મહિલા કરી રહી છે ત્યારે બહેનોને ઘરની બહાર એક પગલું મૂકતા પણ 100 વખત વિચારવું પડે છે. ખરેખર આખા દેશ માટે શરમજનક વાત કહી શકાય. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે એમની સામે કડક પગલાં લેવામાં આવે અને જ્યાં સુધી સંદેશ ખાલીની મહિલાઓને સંપૂર્ણ ન્યાય નહીં મળે અને એમના અપરાધીઓને કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આ વિરોધ પ્રદર્શન છે ચાલુ રહેશે. વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની અંદર એક આંદોલન કરવાની અંદર આવ્યું છે કે આપણે સૌને ધ્યાનમાં કે સંદેશ ખાલીની અંદર જે હિન્દુ મહિલાઓ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિરોધની અંદર આજે મમતા બેનર્જીનું પુતળા દહન કરવાની અંદર આવ્યું છે અને એક સિગ્નેચર કેમ્પેન ચલાવવાની અંદર આવ્યું છે અને સરકાર શ્રીને માંગ કરે છે કે મમતા બેનર્જીની સરકાર પર કંઈક ક્યાંક ને ક્યાંક કડક એક્શન લેવાની અંદર આવે.